नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपनो हार्दिक स्वागत छे। सौ प्रथम जोईशु अत्यार सुधीना मुख्य समाचारों। भरूचमां एचआरના વ્યવસાય સાથે સંકળાયેલ સુનિલ ભટ્ટે લીડરશીપ ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ અકેજ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદીના વિષય સાથે પીએચડીની પદવી હાંસલ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર 350 પાનાનો લઘુ શોધ નિબંધ તૈયાર કર્યો। ભરૂચ જિલ્લાની બે સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કર્યા। ખાંડના ઉત્પાદન સામે માંગ ઘટતા સતત ત્રીજા વર્ષે શેરડીના ભાવમાં ઘટાડો। मतदान जागृति अर्थे भरूच जिला वहीवटी तंत्र द्वारा जनजागृति कार्यक्रम योजाओ। मानव साकड़ द्वारा लोकोमां मतदान अंगेनी जागृति लावानो प्रयास। भरूच लोकसभा बैठक पर भारतीय ट्राइबल पार्टी माथी छोटू वसावा उमेदवारी नोंधावशे। तारीख 3 एप्रिले भरशे उमेदवारी पत्र। कांग्रेस अने बीटीपीना गठबंधननी शक्यता नहीवत। वडाप्रधान नरेन्द्र मोदी ए मैं भी चौकीदार कार्यक्रम अंतर्गत वीडियो कॉन्फ्रेंस ना माध्यम थी देश ना 500 स्थलों संबोधन करियो। भरूच भाजपना लोकसभा मध्यस्थ कार्यालय खाते पर कार्यक्रम योजायो। भरूच में उम्मेदवारी पत्र भरवाना चौथा दिवसे पर एक पण उम्मेदवारी पत्र न भरायु, तो आवतीकाले भाजपना उम्मेदवार मनसुख वसावा भरशे उम्मेदवारी पत्र। वडाप्रधान नरेन्द्र मोदी ए मैं भी चौकीदार कार्यक्रम अंतर्गत वीडियो कॉन्फरेंस ना माध्यम थी देश ना 500 स्थलों संबोधन कर्यु, जेने भरूच मा पण लोकोए सांभळ्यु हतु। भाजप द्वारा मैं भी चौकीदार अभियान नो फैलावो करवामां आवी रह्यो छे, जे अंतर्गत वडाप्रधान नरेन्द्र मोदी ए देश मा 500 स्थलों वीडियो कॉन्फरेंस ना माध्यम थी संबोधन कर्यु हतु। आ कार्यक्रम भरूच लोकसभाना मध्यस्थ कार्यालय खाते पण योजायो, जेमां सूरतना धारासभ्य पूर्णेश मोदी, भरूच बैठकना भाजपना उम्मीदवार मनसुख वसावा, धारासभ्य दुष्यंत पटेल, जिला भाजप प्रमुख योगेश पटेल सहितना आगेवानो अने कार्यकરોએ વડાપ્રધાનના સંબોધનને સાંભળ્યું હતું। આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમને એક ક્રાંતિકારી કાર્યક્રમ ના રૂપમાં હું જોઉં છું કે જે જે આખા દેશવાસીઓ આ કાર્યક્રમ જોયો છે એ બધા જ લોકો એક ચોકીદારની વ્યાખ્યા સમજ્યા છે, અને આવનારા દિવસોમાં લોકસભા માં ફરી પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ બનવાના છે, ત્યારે જે પણ જે ઉદ્દેશ લઈને ચાલે છે, દેશની આંતરિક સુરક્ષા, દેશની બાહ્ય સુરક્ષા અને દેશની જે યોજનાઓ છે, દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો છે, પારદર્શક વહીવટ આપવાનો છે, આ બધી ચોકીદારનું વ્યાખ્યામાં આવી છે, અને અમે પણ પૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી છે, અમે પણ એને પોતાની જાતને ચોકીદાર ગણાવે છે, અમે પણ ગૌરવપૂર્વક કહીએ છીએ કે અમે પણ ચોકીદાર છીએ। भरूच लोकसभा बैठक पर भारतीय ट्राइबल पार्टी माथी छोटूभाई वसावा तारीख 3 एप्रिले उमेदवारी नोंधावशे। भरूच लोकसभा बैठक पर त्रिपाखियो जंग निश्चित लागी रह्यो छे। अनेक अटकळो बाद आदिवासीओना मसीहा गणाता छोटू वसावा लोकसभानी चूंटणीना जंगमां झंपलाववा जई रह्या छे। झगड़ियाना धारासभ्य छोटू वसावा भारतीय ट्राइबल पार्टी माथी तारीख 3 एप्रिले उमेदवारी नोंधावशे। झगड़ियाना वासणा गाम खाते बीटीपीनी योजायेल महत्वनी बैठकमां આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ભાજપ તરફથી મનસુખ વસાવા, બીટીપીમાંથી છૂટું વસાવા તો કોંગ્રેસમાંથી કોણ, એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે। જો કે કોંગ્રેસ આ લખાય છે ત્યાં સુધી ઉમેદવારનું નામ જાહેર કરી શકી નથી, ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ બીટીપીને ટેકો આપી શકે છે। ગુજરાતની અંદર ગુજરાતની જે કારોબારી મીટિંગ આજે વાસણા ખાતે મળી, બીટીપીની ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને એની અંદર સર્વસહમતિથી આ ભરૂચ જિલ્લાની અને ભરૂચ લોકસભા મતવિસ્તારની અંદર માન્ય ઝઘડિયા વાલિયા મતવિસ્તારના ધારાસભ્ય અને ગરીબોના મસીહા છોટુભાઈ વસાવા સાહેબ લોકસભાની ઉમેદવારી માટે તારીખ 3 એપ્રિલના રોજ ભરૂચ કલેક્ટર ઓફિસે પોતાનું ફોર્મ ભરવા જવાના છે, અને આ નિર્ણય ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કમિટીએ લીધો છે, અને છોટુભાઈ વસાવા ત્યાં ફોર્મ 3 ભરવા જશે। ભરૂચ જિલ્લાની બે સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કર્યા છે। ખાંડના ઉત્પાદન સામે માંગ ઘટતા સતત ત્રીજા વર્ષે શેરડીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાની પંડવાઈ સુગર ફેક્ટરી અને વટારિયા ગામ નજીક આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રવિવારના રોજ શેરડીના પ્રતિ ટનના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। શેરડીના ભાવ ઓછા જાહેર થતા ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે।
પડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીની પ્રતિ ટનનો ભાવ રૂપિયા 2555 જાહેર કર્યો છે, તો આ તરફ વટારિયા સુગર ફેક્ટરી દ્વારા શેરડીનો પ્રતિ ટનનો ભાવ 2218 જાહેર કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ઉત્પાદન સામે માંગ ઘટી જતા સતત ત્રીજા વર્ષે શેરડીના ભાવ ઊંચા જાહેર થયા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે। મતદાન જાગૃતિ અર્થે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં માનવ સાંકળ દ્વારા લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભરૂચમાં તારીખ 23 એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં મતદાન યોજાનાર છે, ત્યારે વધુમાં વધુ લોકો લોકશાહીના આ મહાઉત્સવમાં ભાગ લે એવા આશયથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ વિસ્તારોમાં માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે એ અંગેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કલેક્ટર રવિકુમાર અરોરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડીએમ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સ્વીપ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી મહેતા સાહેબના માર્ગદર્શનમાં માનવ સાંકળના એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા, જેમાં ભરૂચના 20 સ્કૂલના વિદ્યાર્થીઓ એક શપથ લીધા કે દરેક વિદ્યાર્થીઓ 20 બાલીઓને મત માટે પ્રેરિત કરશે। અને જે મતદાનની ટકાવારી જોઈએ તો ગઈ ભરૂચમાં સૌથી વધારે મતદાન 2017માં 74% થયા હતા વિધાનસભામાં, અને લોકસભામાં એનાથી 2% ઓછું। તો આ વખત અમારો પ્રયાસ રહેશે કે ઝઘડિયામાં 81%, દેડિયાપાડામાં 84% મતદાન થાય છે, તો ભરૂચ, બાગરા, અંકલેશ્વર, જંબુસર આખા વિસ્તારમાં 80%થી વધારે મતદાન થાય એના માટે અમારે પૂરો પ્રયાસ રહેશે। ભરૂચમાં એચઆરના વ્યવસાય સાથે સંકળાયેલ સુનિલ ભટ્ટે લીડરશિપ, ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ, અ કેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદીના વિષય સાથે પીએચડી પદવી હાંસલ કરી છે। મૂળ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના રહેવાસી અને અનેક ઔદ્યોગિક એકમોમાં એચઆર તરીકે કાર્યરત છે એવા સુનિલ ભટ્ટે લીડરશિપ, ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ, આ કેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદીના વિષય સાથે પીએચડીની પદવી હાંસલ કરી છે। LLB અને HRD નો અભ્યાસ કરનાર સુનિલ ભટ્ટને આ અંગેની પ્રેરણા વર્ષ 2009માં મળી હતી। 2009માં તેઓની મુલાકાત હાલના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ હતી। નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રેરાઈ તેઓએ વર્ષ 2013માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં PhD અંગેની નોંધણી કરાવી હતી। સુનિલ ભટ્ટે 6 કેટેગરીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ચકાસણી કરી હતી, જેમાં નેતૃત્વની ભૂમિકા, સેવાની ખાતરી કરવી, વ્યક્તિગત અને ટીમ સાથે અસરકારક રીતે કાર્ય કરવું, અસરકારક નિયંત્રણ, એકતા સાથે વર્તવું એનો સમાવેશ થાય છે। આ બાદ તેઓએ નરેન્દ્ર મોદી એક ટ્રાન્સફોર્મિંગ લીડર હોવાના નિષ્કર્ષ પર પહોંચ્યા હતા। તેઓએ ભરૂચ જિલ્લા મેનેજમેન્ટના HR ફોરમના ચેરમેન ડોક્ટર કિરણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 350 પેજનો લઘુ શોધ નિબંધ તૈયાર કરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સબમિટ કર્યો હતો અને તેના આધારે તેઓને PhDની પદવી એનાયત કરવામાં આવી છે। નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર PhDની પદવી હાંસલ કરનાર સુનિલ ભટ્ટે ચેનલ નર્મદા સાથે તેઓના અનુભવ વાગોળ્યા હતા। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના મૂળ ખેડૂત પરિવારના પુત્ર સુનિલ ભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર PhDની ડિગ્રી હાંસલ કરી છે। આજે આપણી સાથે સુનિલ ભટ્ટ છે, તેમની સાથે વાત કરીશું કે તેમણે આજે PhD ની ડિગ્રી કઈ રીતે હાંસલ કરી, તેમને કઈ રીતે પ્રેરણા મળી। સુનિલભાઈ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર આપે સિદ્ધિ હાંસલ કરી છે, આની શરૂઆત કેવી રીતના થઈ, એની પ્રેરણા તમને કેવી રીતે મળી? 2009માં જ્યારે પનોલીમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જ્યાં હું કામ કરતો હતો અને ત્યાં અમે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU સાઇન કર્યું હતું, અને ત્યાર પછી અમે જ્યારે મળવા માટે શ્રી નરેન્દ્રભાઈને ગયા તો એ ટાઈમે એમની પાસે કંપનીના પ્રોજેક્ટ વિશે અને એની પ્રોડક્ટ વિશે અને એના ઇન્ડિયામાં માર્કેટ વિશેની દરેક વિગત હતી। અમે જ્યારે ફોરેન ઇન્વેસ્ટર્સ સાથે ત્યાં ગયા તો એમણે એ પ્રોડક્ટનું ઇન્ડિયામાં કેટલું માર્કેટ છે અને અમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ પણ એ પૂરતું નથી, બીજું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેનાથી એ લોકોનો બહોળો વિકાસ થઈ શકે, એ પૂર્ણ માહિતી એમની પાસે હતી। એના પરથી ખબર પડતી હતી કે એ દરેક વસ્તુની તૈયારી કરીને બેસતા હતા અને આવનારા ઇન્વેસ્ટરને, ઇન્ડસ્ટ્રીને શું શું જરૂરિયાત છે એની દરેક વિગતો હતી। ત્યારબાદ એમણે એ પણ પૂછ્યું કે તમે જ્યારે આ પ્રોજેક્ટ અને કંપની લગાવી રહ્યા છો તો તમને અમારા ગવર્મેન્ટ તરફથી દરેક સપોર્ટ મળી રહ્યા છે, રજિસ્ટ્રેશન ફોર્માલિટીથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ છે,
એ પૂરતી છે અને ટાઈમસર મળે છે એ એમણે પૂછ્યું અને ફરી પાછું એમણે નોટ કરી અને અમારા આશ્ચર્ય વશે 15 દિવસ પછી અમને જ્યારે એનો ફીડબેક એક નોડલ ઓફિસર દ્વારા પૂછવામાં આવ્યો કે તમારા પ્રોડક્ટ તમારા પ્રોજેક્ટની અત્યારે પરિસ્થિતિ શું છે અને તમારે કોઈક હેલ્પની જરૂર છે કે નહીં, તો એના તરફથી એ જ્યારે પ્રતિભાવ મળ્યો તો ફોરેન ઇન્વેસ્ટરો પણ ખૂબ ખુશ થયા હતા અને એનાથી મને એક પ્રેરણા થઈ કે એક વ્યક્તિત્વ છે જે કોઈ ગવર્નન્સ મિકેનિઝમને ઠીક કરવા માટે કામ કરી રહ્યું છે અને સાથે પોતાને પણ એમણે ઇન્વોલ્વ કર્યું છે. તો એવી લીડરશિપની કઈ ક્વોલિટી છે જે ગવર્નન્સ મિકેનિઝમને અને એમની સાથે કામ કરનારા દરેક વ્યક્તિને પણ પ્રોત્સાહિત કરી રહી છે કે આપણે આ બાબતમાં આગળ વધીએ અને સપોર્ટ કરીએ? તો એ ઇન્સ્પિરેશનથી ત્યાર પછી મેં 2011-12માં એડમિશન માટેની પ્રોસેસ શરૂઆત કરી અને 2013માં મેં રજિસ્ટ્રેશન કર્યું. તો જ્યારે મેં ચાલુ કર્યું અભ્યાસ કરવાનું તો લીડરશિપના અલગ અલગ પાસાઓને અભ્યાસ કર્યા અને ત્યાર પછી રિવ્યૂ ઓફ લિટરેચર કરીને એક નિષ્કર્ષ કર્યો કે ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ એ નરેન્દ્રભાઈના વ્યક્તિત્વને લાગુ પડતું હતું અને એ એટલા માટે કે એ પોતાની સાથે કામ કરતા વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે, સાથે સાથે એમ્પાવર કરે છે અને જે કંઈક વિઝન દિશા નક્કી કરી છે એમાં આગળ વધવા માટે પૂર્ણ સહયોગ આપે છે અને માર્ગદર્શન પણ આપે છે. આ જે તમે થીસિસ તૈયાર કર્યો છે એમાં કયા કયા પાસા તમે ચકાસ્યા અને કેવી રીતે આખો થીસિસ તૈયાર થયો? એમાં મુખ્યત્વે લીડરશિપના પાસા ચકાસવામાં આવ્યા છે અને એ લીડરશિપ ગવર્નન્સ ઉપર કઈ રીતના ઇમ્પેક્ટ કરે છે, કારણ કે ફાઇનલી કોઈ પણ વિકાસ થાય, ઇન્ડસ્ટ્રીયલ વિકાસ હોય કે અધરવાઇઝ વિકાસ હોય, એના ઉપર સારું ગવર્નન્સ જે છે એ બહુ મહત્ત્વનું છે. તો લીડરશિપ ગવર્નન્સ ઉપર કેટલો પ્રભાવ કરે છે અને એ ગવર્નન્સ મિકેનિઝમ કઈ રીતના ડેવલપમેન્ટને મદદ કરે છે, તો આ મારો મુખ્ય મુદ્દો હતો. નરેન્દ્રભાઈની જે આ જે પાસાઓ છે એમની જે ખાસિયત છે તેના કારણે ભરૂચ જિલ્લાને કેટલો લાભ થયો શું લાગે છે? સ્વાભાવિક રીતે આપણે વર્ષોથી જોઈએ છે તો નિરંતર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થતું આવ્યું છે અને હું આ એરિયામાં 25-27 વર્ષથી અહીંયા કામ કરું છું, ભરૂચ જિલ્લામાં જ કામ કરું છું. મેં દહેજ, ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર ચારે ચાર સ્ટેટમાં કામ કર્યું છે અને છેલ્લા 15-16 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ જે રીતનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે અને જે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થયો છે એના લીધે ઘણા બધા એના સંલગ્ન બિઝનેસ પણ વિકાસ પામ્યા છે. તો એનાથી આપણે જરૂર કહી શકાય કે આપણા ભરૂચ જિલ્લાને ખૂબ મોટો ફાયદો થયો છે અને રોજગારીની પૂર્ણ તકો ઉત્પન્ન થઈ છે. કદાચ એવું પણ કહી શકું કે મારા જેવો 28 વર્ષથી આ એસ્ટેટમાં હજુ સુધી બીજા એસ્ટેટમાં ભરૂચ જિલ્લો છોડીને એટલે નથી જઈ શકતો કે મને પોતાને પણ આ જ વિસ્તારમાં પૂરતી તકો મળી છે અને વિકાસ થયો છે. તો હતા સુનિલ ભટ્ટ કે જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી છે તેના પર અભ્યાસ તૈયાર કર્યો છે. તેઓનું માનવું છે કે તેમના જે લીડરશિપના ગુણો છે તેના કારણે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતને ઘણો જ ફાયદો થયો છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ભરૂચમાં ઉમેદવારી પત્રો ભરવાના સતત ચોથા દિવસે પણ એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ઉમેદવારી પત્રો ભરવાના સતત ચોથા દિવસે પણ એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું. તો ચોથા દિવસે 13 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે 20 ફોર્મ, બીજા દિવસે 19 ફોર્મ, ત્રીજા દિવસે 8 ફોર્મ અને ચોથા દિવસે 13 ફોર્મનું વિતરણ થયું હતું. આમ 22 ભરૂચ લોકસભા મત વિસ્તારમાં કુલ 60 ફોર્મનું વિતરણ કરાયું છે. તો આ તરફ ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આવતીકાલે તેઓનું ઉમેદવારી પત્ર ભરશે. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતેથી રેલી કાઢી ભાજપના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને ત્યાં લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવા દાવેદારી નોંધાવશે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આજરોજ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી જૂના ભરૂચના વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BSFના જવાનોએ સ્થાનિક પોલીસ સાથે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને લોકોને સુરક્ષા તેમજ સલામતીનો અનુભવ કરાવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં તંત્રની બેદરકારીના કારણે 10થી વધુ ગાયના મોત નિપજ્યા હોવાના જીવદયા પ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
અંકલેશ્વરના વોર્ડ નંબર 3માંથી રવિવારના રોજ એક ગાય મૃત હાલતમાં મળી આવી હતી, ત્યારે જીવદયા પ્રેમી કૌશિકભાઈ પરમાર દ્વારા અંકલેશ્વર શહેરમાં એક મહિનામાં 10-12 જેટલી ગાયો સરકારની લાપરવાહીથી મૃત્યુને ભેટી હોવાના આક્ષેપો કર્યા હતા અને સરકાર ગૌરક્ષકોને પણ કોઈ પણ જાતની સહાય કરતી નથી, ઉપરાંત રાજકીય નેતાઓ ગાય માતાના નામે વોટ બેંક ઊભી કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા, ત્યારે મૂંગા પશુઓના રક્ષણ માટે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. હું તો એટલું જ કહીશ એ લોકોને કે તમે લોકો ગૌના નામ પર વોટ લેવ છે એ બધું સરંટર જૂઠું છે. અત્યાર સુધીમાં જે ગાયો મરી ગયેલી છે અને જેનું ક્રિયાક્રમ થવું જોઈએ, જેને દફનાવી જોઈએ, તેના બદલે એ લોકોને સુકાવલી પર જઈને ફેંકી દેવામાં આવે છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ સોકત અબ્દુલ ખિલજી નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો. ભરૂચ શહેરના લીંબડી ચોક સ્થિત બી ડિવિઝન પોલીસ મથકના પટાંગણ ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સોકત અબ્દુલ ખિલજી નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં DYSP અને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા શાલ ઓળારી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્તિ લઈ રહેલા કર્મીઓનું નિવૃત્તિકાળ તંદુરસ્ત રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. સદર વિદાય સમારોહમાં પોલીસ કર્મીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જે હેતુઓ નક્કી કરે છે અને જે કસમ ખવડાવીને જ્યારે 4 ઇંચની બેલ્ટ બાંધવામાં આવે છે ત્યારે એને ન તો તાપ નડતી, ન વરસાદ નડતી, ન ઠંડી નડતી, એને કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઋતુ એને લાગુ પડતી નથી. અને તમારી જાણ ખાતર કહી દઉં કે સૌથી ઓછામાં ઓછા પોલીસવાળા બીમાર પડતા હશે, કેમ કે પોલીસ માનવ નથી. માનવને 8 કલાકની નોકરી, 12 કલાકની નોકરી અથવા એને વીકલી ઓફ ફરજિયાત મળવું જોઈએ, જે હ્યુમન રાઇટ્સના રાઇટ્સ છે એ પ્રમાણે, પણ પોલીસને એ નથી. ભરૂચની જાણીતી જીવન જ્યોત હોસ્પિટલે તેની સ્થાપનાને 18 વર્ષ પૂર્ણ કરતા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જીવન જ્યોત હોસ્પિટલે આજરોજ તેની સ્થાપનાના 18 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આજરોજ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના સંચાલક ડોક્ટર કેતન દોશી તેમજ તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જીવન જ્યોત હોસ્પિટલ ભરૂચમાં મેં 18 વર્ષ પૂરા કર્યા છે. અમે સતત 18 વર્ષથી સતત ભરૂચ જનતાની માટે કાર્યરત રહ્યા માટે આનંદની લાગણી અનુભવીએ છીએ અને આ મારી લાંબી જર્ની દરમિયાન મને ભરૂચી જનતાનો જે સહકાર મળ્યો જેના બદલ હું સૌનો આભાર માનું છું. અંકલેશ્વરના સુરતી ભાગો નજીક સૂકા કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. રવિવારના રોજ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારની પાછળ એક ખેતરમાં સૂકા કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકોએ અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની ઘટનાને પગલે 2 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદર આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટના કેવી રીતે બની એ જાણી શકાયું નથી. અંકલેશ્વર શહેર પોલીસે જુગારના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બસ ડેપો પાસે રમાતા જુગારનો વોન્ટેડ આરોપી આ વિસ્તારમાં ફરી રહ્યો છે. એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બાબુભાઈ દેવજીભાઈ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના પિરામણ નાકાથી સુરતી ભાગોળ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા બાબતે શહેર પોલીસને રજૂઆત કરવામાં આવી. અંકલેશ્વર શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા વકરી છે, ત્યારે અંકલેશ્વરના પિરામણ નાકાથી લઈને સુરતી ભાગોળ વિસ્તાર રોડ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. આ માર્ગ પર વિવિધ અનાજના ગોડાઉનો આવેલા છે, જેમાં ટ્રક જેવા વાહનો રોડ ઉપર જ પાર્ક કરી દેવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેને પગલે એક જાગૃત નાગરિક દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ટ્રાફિકમાં ઇમરજન્સી વાહનોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે વહેલી તકે અંકલેશ્વર શહેર પોલીસ યોગ્ય પગલાં ભરે એવી માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ગંદકી અને ટ્રાફિકના પ્રશ્ને દુકાનદારો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ પ્રિન્સેસ હોટલ અંજની ગેસ્ટ હાઉસ નજીક અવારનવાર ગટરો ઉભરાવાને પગલે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા દુકાનદારોમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે. તો બીજી તરફ આડેધડ પાર્ક કરવામાં આવતી રિક્ષા અને અન્ય વાહનો તેમજ ફ્રૂટની લારીઓને પગલે આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે.
આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં ઉદાસીન પોલીસ વિભાગ અને તંત્રને પગલે સ્થાનિક દુકાનદારો યાતનાઓ ભોગવી રહ્યા છે, ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય નિરાકરણ લાવે એવી દુકાનદારો માંગ કરી રહ્યા છે। ભરૂચના ત્રાલસા ગામ ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો। ગત તારીખ 30મી માર્ચના રોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભરૂચના ત્રાલસા ગામ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ડેન્ટિસ્ટોએ સેવા આપી હતી। આ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો। સદર કેમ્પમાં વડોદરાના ડોક્ટર જારમી પટેલ, અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રવીણભાઈ પટેલ, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએસઆર વિભાગના વડા મંગલસિંહ ગઢવી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરસીસી ભરૂચની સુરત ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ સમર્પણ એવોર્ડ પ્રાપ્ત થયો। રવિવાર તારીખ 31 માર્ચ સવારે સચિન લાજપોર સુરત ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ સમર્પણમાં આરસીસી ભરૂચને એવોર્ડ મળ્યો હતો। એવોર્ડ અને મેક્સિમમ મેમ્બરશીપ એવોર્ડ જેપી પટેલ અને આરસીસી ટીમે હાંસલ કર્યા હતા। આ પ્રસંગે રોટેરિયન ધીમન શાહ, રોટેરિયન મનીષ પોદ્દાર, પ્રેસિડેન્ટ રોટેરિયન કેતન શાહ ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં એચઆરના વ્યવસાય સાથે સંકળાયેલ સુનિલ ભટ્ટે લીડરશીપ ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ અકેસ સ્ટડી ઓફ નરેન્દ્ર મોદીના વિષય સાથે પીએચડીની પદવી હાંસલ કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર 350 પાનાનો લઘુ શોધ નિબંધ તૈયાર કર્યો। ભરૂચ જિલ્લાની 2 સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કર્યા। ખાંડના ઉત્પાદન સામે માંગ ઘટતા સતત 3જા વર્ષે શેરડીના ભાવમાં ઘટાડો। મતદાન જાગૃતિ અર્થે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। માનવ સાંકળ દ્વારા લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ। ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુ વસાવા ઉમેદવારી નોંધાવશે, તારીખ 3 એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર। કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધનની શક્યતા નહીવત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર કાર્યક્રમ અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના 500 સ્થળોએ સંબોધન કર્યું। ભરૂચ ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ કાર્યક્રમ યોજાયો। ભરૂચમાં ઉમેદવારી પત્ર ભરવાના 4થા દિવસે પણ 1 પણ ઉમેદવારી પત્ર ન ભરાયું, તો આવતીકાલે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ભરશે ઉમેદવારી પત્ર। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।